જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ 10 ઉપાયો તમારા ભાગ્યને તેજ કરશે અને દરેક કાર્યને ખૂબ જ સરળ બનાવી દેશે. સૌથી પહેલા, દરરોજ સવારે ઉઠીને તમારી હથેળીઓ તરફ જુઓ. રોજ સવારે જ્યારે તમે જાગો ત્યારે સૌથી પહેલા તમારા બંને હાથની હથેળીઓને થોડી વાર માટે જુઓ અને તમારા ચહેરા પર 3-4 વાર લગાવો. ધાર્મિક ગ્રંથો અનુસાર હથેળીનો ઉપરનો ભાગ માં લક્ષ્મી મધ્યમાં છે, માં સરસ્વતી અને ભગવાન વિષ્ણુ નીચેના ભાગમાં મણિબંધમાં છે. તેથી દરરોજ સવારે જ્યારે તમે જાગો ત્યારે તમારો હાથ જુઓ અને ભાગ્ય ચમકે છે. નિયમિત રીતે સૂર્યની પૂજા કરો. બીજું, ગાયને પહેલી રોટલી આપો. સૌથી પહેલી રોટલી જે તમે તવા પર બનાવો છો તે રોટલી માતા ગાયને ખવડાવી જોઈએ. ગાય માતાને લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે, તેમાં બધા દેવતાઓનો વાસ છે. જો રોજ ગાયને રોટલી આપવામાં આવે તો બધા દેવતાઓ પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂરી કરી શકે છે. જો તમે ઈચ્છો કે થોડા સમયમાં જ તમારું ભાગ્ય ચમકે તો કીડીઓને લોટ ખવડાવો. કીડીઓને દરરોજ ખાંડ મિશ્રિત લોટ ખવડાવો. આમ કરવાથી તમારા પાપ કર્મો નાશ પામશે અને પુણ્ય કાર્યો થશે, અને તે કીડીઓ તમારા સારા કાર્ય માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરશે. દેવદેવીઓને દરરોજ ફૂલોથી શણગારવા જોઈએ. ધ્યાન રાખો કે ફૂલો તાજા હોવા જોઈએ. સાચા હૃદયથી દેવી દેવતાઓને ફૂલ વગેરે અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ શકે છે. જો તમારા ઘરના બગીચામાં ફૂલ વાવ્યા છે તો સ્નાન કરતા પહેલા તેને તોડી લેવા જોઈએ, કારણ કે સ્નાન કર્યા પછી તોડવાનો અર્થ એ થશે કે ફૂલ તમે પોતાને અર્પણ કરો છો. ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. રોજ સવારે ઘરની ઝાડુ કરવી જોઈએ. સૂર્યાસ્ત પછી ઝાડુ ન મારવું જોઈએ. આનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે. જે વ્યક્તિ સૂર્યાસ્ત પછી ઝાડુ કરે છે, દેવી લક્ષ્મી તે ઘરમાં રહેતી નથી અને ત્યાંથી જતી રહે છે. માછલીઓને લોટના ગોળા ખવડાવો. તમારા ઘરની નજીક એક તળાવ અથવા નદી પસંદ કરો જ્યાં ઘણી માછલીઓ હોય છે. દરરોજ અહીં જાઓ અને માછલીઓને લોટના ગોળા ખવડાવો. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ એક અચોક્કસ ઉપાય છે. જે આ ઉપાય નિયમિતપણે કરે છે તેની સમસ્યાઓ થોડા જ દિવસોમાં દૂર થઈ જશે. જો તમે રોજ માછલીઓને લોટ નથી નાખી શકતા તો અઠવાડિયામાં એક દિવસ માછલીઓને અવશ્ય લોટ ખવડાવવો જોઈએ. તમે આ ઉપાય ગુરુવારે પણ કરી શકો છો. દરરોજ જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારા માતા પિતા અને ઘરના વડીલોના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો. આમ કરવાથી તમારી કુંડળીમાં બધા વિપરીત ગ્રહો અસ્ત થઈ જશે, તમારા માટે અનુકૂળ બને અને તમારા માતા પિતાના આશીર્વાદથી શુભ ફળ પ્રદાન કરશે. આવનાર સંકટ ઓગળી જશે અને તમારું કાર્ય પૂર્ણ થશે. નંબર 8, પીપળના ઝાડને જળ અર્પણ કરો. સવારે સ્નાન વગેરે કર્યા પછી પીપળના ઝાડને પાણી ચઢાવો. પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. દરરોજ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપનાર આ વૃક્ષનું મહત્વ એ વાત પરથી જાણી શકાય છે કે અર્જુનને ગીતાનો ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જાતને વૃક્ષોની વચ્ચે પીપળ તરીકે વર્ણવી હતી. પીપળાના ઝાડને રવિવાર સિવાય દરરોજ પાણી ચઢાવવું જોઈએ. ઘરમાં ક્યારેય ખાલી હાથે ન જાઓ. જ્યારે પણ તમે બહારથી ઘરમાં પ્રવેશો ત્યારે ક્યારેય ખાલી હાથે ન જાઓ. હંમેશા કોઈ વસ્તુ લઈને ઘરમાં પ્રવેશ કરો, પછી ભલે તે ઝાડનું એક પાન હોય. નંબર 10, તમારી પત્ની અને બાળકોને ખુશ રાખો. ઘણીવાર ઘરમાં કે બહારના તણાવને કારણે આપણે અજાણતા જ આપણા પરિવારને સૌથી વધુ ત્રાસ આપીએ છીએ. પરંતુ યાદ રાખો, જો તમારા કારણે તમારી પત્ની અને બાળકોની આંખમાં આંસુ આવી જાય તો પ્રગતિનો માર્ગ બંધ થાય છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અવશ્ય કરજો, સાથે છે અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.